क्राइम ब्रांच ना स्टाफे रविवारे लिनियर बस स्टॉप पासे वॉच गोठवी बन्ने 209 ग्राम एमडी अने मोबाइल मळी 21 लाख ना मुद्दामाल साथे झड़पी पाड़वामां आव्या हता। क्राइम ब्रांचे ड्रग्स नो वेपलो करती महिला ना नामे हिना शौकत अली मुमताज अहमद शेख अने तेनी बहन हसमत इरफान अली सैयदनी धरपकड़ करी छे। महिला हसमत सैयद रांदेरमां सिंथेटिक एमडी ड्रग्स सप्लाय करवा आवी होवानी आशंका पोलीसने हती। पोलीसे तेना फोनमांथी केटलाक नंबरो मळी आव्या छे, जेना आधारे सूरतमां कोणे आ ड्रग्स सप्लाय करवा आवी हती ते अंगेनी माहितीना आधारे पोलीसे तपास शुरू करी छे। बंने बहेनो ट्रेनमां रिझर्वेशन कोचमां मुसाफरी करी रही हती। छेल्ला 4-5 મહિનાથી બંને બહેનો મુંબઈથી સુરત અમદાવાદ ખાતે એમડી ડ્રગ્સ સપ્લાય કરતી હોવાની વાતો પણ સામે આવી રહી છે। સુરત શહેરમાં છેલ્લા 2 વર્ષથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન ચલાવવામાં આવે છે। આ કેમ્પેન અંતર્ગત સુરત શહેરમાં યુવા ધન છે એ નશાના રવારે ન ચડે અને એના હેલ્થ બાબતે જાગૃત રહે એ બાબતના અલગ અલગ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે। જ્યારે ડ્રગ્સ માફિયાઓ છે એને પકડી અને નેસ્ત નાબૂદ કરવાની એ પણ એક ઝુંબેશ ચલાવવામાં આવે છે અને એ ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલ હતો। આ ટાસ્કના ભાગરૂપે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી। એ દરમિયાન એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળેલી હતી કે બોમ્બે મુંદ્રા ખાતે રહેતી 2 લેડીઝ, એકનું નામ છે હિના શોકત અલી શેખ અને બીજી જે લેડીઝ છે એ હસમત ઇરફાન સૈયદ કરીને લેડીઝ છે, એ બંને મુંબ્રા ખાતેથી એમડી ડ્રગ્સ મેફેડ્રોન ડ્રગ્સ જે એમડીપીએસ અંતર્ગત આવે છે એ ત્યાંથી લઈ અને સુરતમાં અલગ અલગ જગ્યાએ ડિલિવરી કરવા આવવાની છે। આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે પીઆઈ સાલુંકે તથા પીઆઈ બારોટ સાહેબ નાઓએ સુરત રેલવે સ્ટેશન પાસે વોચ ગોઠવેલી હતી, જે બંને લેડીઝો સુરત લિનિયર બસ સ્ટેન્ડ પાસે આવતા એમને પકડી પાડવામાં આવેલી છે। રમેશ ગલચર, આરએન ન્યૂઝ, સુરત।